આ ગરમ બરફ બનાવવા માટે તમને એક લીટર વિનેગર અને થોડો સોડિયમ કાર્બોનેટ અથવા ખાવાનો સોડા જોઈશે એક વાસણમાં એક લીટર વિનેગર રેડો અને ચાર ચમચી ખાવાનો સોડો મેળવો ખાવાનો સોડા મેળવ્યા પછી ઊભરો આવતો દેખાશે પરપોટા બહાર આવતા તેને હલાવીને સરખી રીતે ભેળવો હવે તેને સ્ટોવ પર મૂકી ઉકળવા દો જેથી નેવું ટકા પાણીનું બાષ્પીભવન થઈ જાય ફક્ત દસ ટકા પ્રવાહી રહેવું જોઈએ થોડી વાર લાગશે અને પછી તૃપ્ત પ્રવાહીને એક ચોખ્ખા પ્યાલામાં રેડો પ્યાલાને ઢાંકી દો અને પાંચથી દસ કલાક ઠરવા દો પછી તેની ઉપર સોડાના અમુક કણો ઉમેરો આનાથી દાણા બનવાનું શરૂ થશે અને તમને કણો બનતા દેખાશે આ ખૂબ જ સુંદર દ્રશ્ય છે કણો ઉપરથી છેક નીચે સુધી પ્રસરશે અને પ્યાલો દૂધિયો થઈ જશે મિશ્રણ ઘટ્ટ જેવો દેખાશે તમને ઉપરથી કણો દેખાશે અને એક ચમચીથી કણો બહાર કાઢીને જુઓ આ એક ઉષ્માક્ષેપક પ્રતિક્રિયા છે તેથી પ્યાલો ગરમ રહે છે કણો બરફ જેવા દેખાય છે પણ તે ખાવાલાયક જરા પણ નથી